આજે આપણે દહીંનો વઘાર્યો બનાવવા જઈ રહ્યા છીએ, તો હાલો આપણે એની તૈયારી કરીએ. આ ખૂબ ઝડપથી બની જતી રેસીપી છે. આ મેં તાજી દહીં લીધી છે એટલે દહીંને આપણે એકવાર વલોવી લઈએ. આપણે દહીં વલોવાઈ ગઈ છે, હવે આપણે એની એક તપેલીમાં કાઢી નાખી. આપણે દહીં વલોવાઈ ગઈ છે, હવે આપણે એમાં થોડું નિમક નાખશું. એમાં આપણે શેકેલો જીરો નાખશું. એની ઉપર ઝીણી સમારી ધાણા ભાજી નાખશું. ને હવે આપણે એને વઘારો કરવો પડશે, એટલે હવે પછી આપણે એનો વઘાર કરીએ. હવે મેં વઘાર રાખ્યો છે, એમાં આપણે થોડો તેલ નાખશું. આપણું તેલ આવી ગયું છે, હવે આપણે એમાં જીરો નાખશું. પછી આપણે એમાં હિંગ નાખશું. પછી એમાં આપણે લીલાના પાન નાખશું. પછી એમાં આપણે લીલા મરચા નાખશું. હવે આ બધા થઈ ગયો, હવે આપણે આ છાશમાં નાખી દઈશું. વઘાર કરી લીધા પછી આપણે હવે એને બરાબર હલાવી લઈએ. આપણો દહીંનો વઘાર્યો તૈયાર છે સૌ માટે. હાલો આપણે સૌ કરીએ. આ દહીંનો વઘાર્યો ઠંડા રોટલા બાજરાના રોટલા સાથે બહુ સરસ લાગે છે. આપણે મગનો કોરો શાક બનાવ્યું હોય તો એના પાસે પણ આ બહુ સરસ, એના સાથે પણ આ બહુ સરસ લાગે છે. આપણે બીજો કાંઈ જરૂર કાઢી વાઢીની જરૂર પડતી નથી અને એના પાસે પણ આ વઘાર ખાઈ શકીએ છીએ. રોટલી સાથે ખાઈ શકીએ છીએ, ખીચડી સાથે તો આ બહુ જ સરસ લાગે છે. આ રેસીપી બહુ ઝડપથી બની જાય છે. આપણે ક્યાં બહાર ગયા હોઈએ ને આપણે આવીને ભૂખ લાગી હોય તો ફટાફટ આ વઘારે બનાવી અને ગરમા ગરમ બે ચાર રોટલી ઉતારી લઈએ તો આપણે થઈ જાય.